તો ડીંગુ બેન રૂપાળા થઈ રહ્યા છે, તૈયાર થઈ રહી છે, એની મમ્મી તૈયાર કરે છે, સમજો ને, કપડાં બપડા ચેન્જ થઈ ગયા છે, કામ રાતના 3 વાગ્યા છે. ઢીંગુ બેન રોવે છે, એના મમ્મી નજર ઉતારે છે. બપ્પાએ જાગ્યા, બાએ જાગ્યા, હુંય જાગ્યો, અને હવા 3 થવા આવ્યા છે. રાત હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જ કહેવાય ભાઈ, આપણે સવાર પડ્યું એટલે બધાને સવાર, બરાબર છે. પણ બાર હાડા બાર ચા છે, ગુડ મોર્નિંગ નહીં ભાઈ, હવે બરાબર છે. ગુડ આફ્ટરનૂન. અને અમારે હવે ભોજન છેલ્લું તુલસીના હાથનું હવે આજે છે, બસ પછી એને મૂકવા જવાની છે. અને હું છેલ્લી વારમાં તમે અમારે દાળ ઢોકળી, અમારું ફેવરિટ ખવડાવી જમી, દાળ ઢોકળી, દાળ ભાત, બરાબર છે. અને બા હાલ્યા આવે છે, મજરા મજરા ડુંગળી સુધારતા સુધારતા, બરાબર છે. તો સારું, ચાલો મિત્રો, નવા નવા કપડાં આપણે સીવડાવેલા છે, કેવા લાગે છે જરા કમેન્ટ કરજો, બરાબર છે. મને તો પસંદ નથી, પણ બા ને તુલસી ને મને બા એના ભાઈ બને એમ કે બહુ સરસ બહુ સરસ, પણ મને નથી ગમતા. બટ હવે ગમે છે, તરત પછી ઓંધવે પાલિતાના જવાનું છે. અને ઢીંગુ બેન અત્યારે ઊંઘ પૂરી કરે છે એટલે ગાડીમાં બહુ હેરાન બેરાન કરે નહીં. સારું, ચાલો, એક દાળ ઢોકળી સાથે સેવ ખાવાની હોય છે, તો એ સેવ લેવા જવાની છે મારે, બરાબર છે. ત્યાં સુધી દાળ ઢોકળી બનાવી ને સમજો પછી રેપ જપ થઈ ગઈ. અમારે બહુ ગરમી થાય રસોડામાં, દાળ ઢોકળી બનતી નથી. શૈલેષ થાય છે ઉતાવળ, દાળ ઢોકળી પાડે ને એટલે ઉતાવળ બહુ આવી જાય. તો હવે આપણે મંડે દાળ ઢોકળી બનાવવા સડવા દાવી છે. થોડીક જ કાચી રહી છે, સડી જાય એટલે ફટાફટ એને દઈ દઈએ, અને પછી આપણે રેડી થઈએ. કેમ કે એને ઉતાવળ છે, વરસાદ આવે પહેલાં કે તમને મૂકી દઉં. તો આપણે હવે દાળ ઢોકળી, હેલો મિત્રો, રેવડી થઈ ગયેલા છે તૈયાર, બરાબર છે. ઠેલો એનથી ઉપડે એમ નથી, એટલે ઠેલો ઉપાડવા માટે મને ઉપર બોલાવેલો છે. તો સારું, ચાલો આવજો. પાછું સાંભળે તો પાછા કહેજો કે અમારે ઘરે આવવું છે. વારંવાર અમે કહીએ એ સારું ન લાગે એમ. એટલે તારું તો ઘર છે અહીંયા, વળે તને કેનું કેવું પડે. લે પેલા 15 દી રોકાઈ ગયા, હવે ગાડીમાં બેસીને પછી મળશું, બરોબર છે. મિત્ર મારો આવે છે અને ગાડી લઈને તુલસી ને ઉતારી તરત નીકળી જશું. બસ તું ઘરે કહી દેજે, આ લોકો ઉતાવળ રસ્તામાં કહી દો મને છે ને, ડેલેથી લઈ જઈશું. ના ના એવું નથી, બટ વધારે નહીં બેન, નિલેશબેન પોગવાનું હોય. સારું, ચાલો મિત્રો, ફટાફટ મત ચાલો. હેલો મિત્રો, ઢીંગલી ને બા છેલ્લી વાર રમાડી લે, પછી થોડાક દિવસ પાછા તેડાઈ લેશે, વાંધો નહીં, બરાબર છે. બહાર આવી ગયો છે વરસાદ, હવે જવાનું ટાણું થયું છે અને વરસાદ ચાલુ થયો છે. હવે જોઈએ, મોટી ગાડી છે એટલે વાંધો તો છે નહીં, બરાબર છે. તો સારું, ચાલો લે, તુલસી આવી ગઈ છે. સારું, હાલો મિત્રો, તો હવે કાનાને તૈયાર કરી દઈએ એટલે પછી નીકળીએ, બરાબર ને. લે લા લા મિત્રો, ઢીંગુ બેન રૂપાળા થઈ રહ્યા છે, તૈયાર થઈ રહી છે, એની મમ્મી તૈયાર કરે છે, સમજો ને, કપડાં બપડા ચેન્જ થઈ ગયા છે કમ્પ્લીટ. અને બા અહીંયા ઠેલો બેલો થોડોક કમ્પ્લીટ કરે છે, અને બહાર છે વરસાદ કે મારું કામ, અને આ કે અમારે પાલતાણા જવાનું કામ, એટલે બધું ભેગું થયું છે હવે, બરાબર છે. સારું, ચાલો હાલો, ફાઈનલી પહોંચી ગયા છીએ. તો હાલ તો અહીંયા પણ વરસાદ હતો, ઘડીક હતો,
અને હું તો તોય પરસેવર એબઝેપ પાછી થઈ ગઈ. થેલા ઉપર ચડાવું છું મારા ઢીંગલુના, અને હવે કપડાં ચેન્જ કરી નાખીએ કેમકે ગરમી થાય છે બહુ. ફટાફટ કરી નાખીએ. ઢીંગો બેન હોઈ ગયા છે, શૈલેષ ને નિલેશભાઈ બે જતા રહ્યા છે, પાછા સણસરા રિટર્ન થઈ ગયા. અને હાલ હવે હું કપડાં બદલાવી નાખું અને ઢીંગલું બેન સુઈ ગયા છે. અને પછી પાછા મળ્યા ને કારખાનાવાળા આજે રાજી થઈ ગયા. મિષ્ઠા આવી એટલે હું આવી એટલે રાજી નો થયા, મિષ્ઠા આવી ગઈ. લે આવી કે અરે પેલું ઢીંગલી કે હોટ આવી ગઈ તમારી વાટ જ સી એવી કે ઠીક મારી વાટે નહોતા પણ મારા ઢીંગલી વાટે હતા. તો એવું હતું. હાલ તો બધા રમાડી લીધી, રમી લીધું બેને, અને પછી સુઈ ગયા છે. અને પછી પાછા તમને કારીગર સાથે પણ મળાવીશ. તો હાલ તો આપણે પહેલાં કપડાં ચેન્જ કરી નાખીએ પછી મળીએ. ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા છે. સાંજનો ટાઈમ થવા આવ્યો છે, 6:30 થવા આવ્યા છે. અને બેન પણ સૂઈ ગયા છે, ખવડાવી દીધું છે એટલે સૂઈ ગઈ છે. અને હાલ શૈલેષે એનો વિડીયો શૂટ કર્યો છે કાલ પ્રમ દિવસે રાત્રે. બહુ રોતી હતી એટલે હું નજરને ઉતારતી હતી એનો, એની નજરને ઉતારતી હતી, મને ખ્યાલ નથી, પણ એણે વિડીયો ઉતાર્યો છે. તો હાલ તમને એ પણ બતાવી દો, કારણ કે મિષ્ટાબેન રાત્રે 3 વાગ્યા સુધી તો બહુ રોતી હતી. 3:30-4 વાગ્યા લગી રાત્રે પેટમાં દુખતો હશે, ગમે એમ હોય. મેં તો હાલ તેવું કાંઈ ખાધું નહોતું, પણ છતાં પણ તો શૈલેષે વિડીયો શૂટ કર્યો હશે રાત્રે, મને નથી ખબર. પણ હાલ એણે ક્લિપ મને અત્યારે જાતા જાતા આપી કે તું આ ક્લિપ એમાં એડ કરી દેજે. તો મેં જોયું તો રાત્રે હું એમની નજર ઉતારતી હતી અને એવો વિડીયો શૂટ કર્યો છે એણે. હું તમારી ધૂનમાં જ હતી, કારણ કે મને 2 દિવસની ઊંઘ હતી, કેમકે રાત્રે બેનને જાગવાની ટેવ છે એટલે રાત્રે આખી રાત જાગવું પડે એની પાછળ. દિવસે કાંઈ ઊંઘ હરખી થતી નથી મારી, તે રાત્રે જાગતી હો. હું તો ફૂલ ઊંઘમાં માથું બહુ ચડેલું હતું, અને રાત્રે 3 વાગ્યા તો એ રોતી જ હતી નકરી. પછી મને ટેન્શન એ થતું હતું કે આને થતું શું હશે, અને હુડાવું તો હુવે નહીં, તેડીને બહાર રખડાવો તો રહેવું નહીં, રમવું તો ઘડીક રમે ને ઘડીકમાં પાછું રોવાનું ચાલુ કરી દે. તો હવે પછી મેં કીધું શું કરું. પછી શૈલેષને કહું નીચેલી દવા લઈ આવું એની માટે, એની બાટલી છે મારી પાસે ચૂકની, તો એને પેટ પેટમાં દુખતું હોય તો એ પાઈ દે, તો ન એને દુખે સારું રહે એને સૂઈ જાય. તો એટલા માટે કીધું ચાલો મેં નજર એવું ઉતારી નાખું, કેમ કે આખો દી રમત કરે ને બધા દાંત કાઢે ને, તો આપણને એમ કે કદાચ નજર બજાર હોઈ શકે. એ કહેતા નથી મીઠી નજર માની, તો હું જ જા છે એને બકા ભરતી હોય, હું હોય, મમ્મી હોય, પપ્પા હોય કે એના પપ્પા હોય. તો કીધું નજર ઉતારી નાખું. તો હાલ તો નજરે ઉતારી હતી, દવાઈ પાઈ દીધી, ને પછી 3:30-4 આસપાસ પછી સૂતી. પછી પાછી 6 વાગે ઠેર જાગી હતી. તો હાલ તો હું તમને વિડીયો ક્લિપ જ બતાવી દઉં, પછી પાછા મળશે આપણે, તમે એ જોઈ લો ને પછી મળીએ. રાતના 3 વાગ્યા છે, ઢીંગુબેન રોવે છે, એના મમ્મી નજર ઉતારે છે, બપ્પાએ જાગ્યા, બાએ જાગ્યા, હું જાગી ગયો, અને હવા 3 થવા આવ્યા છે રાતના. ઢીંગ ઘડીક રોવે, હુતી તો છે જ નહીં, બરાબર છે. આ રીતનું છે, જોવા ઘન કરવાનું ધારું છે, વીજળી થાય છે ક્યારેક ક્યારેક, ફટકી આવી જાય એ બાજુ. આવી રીતના રોરો 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 કરે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો વિડીયો જોઈ લીધો છે. તો તમે જોયું હશે મિષ્ટાબેન નકરું મમ્મી લઈને બેઠા છે, ને હું નજર ઉતારું છું, ને પપ્પા સાઈડમાં બેઠા છે, ને મારા સસરાજી પણ હતા ત્યાં. તો હાલ તો એ પછી આખી રાત એણે હિંચકો નાખ્યો, અમે બધાએ જોયું, સુઈ ગયા પછી અમે બધા સૂતા, ત્યાં લગી તો અમે બધા જાગતા હતા. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તમે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ પાછા મળશું નવા બ્લોગ સાથે.